નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ બધાને, કેમ છો, મજામાં ને? આજે આપણે ધોરણ 2 માં ગુજરાતી વિષયમાં પાઠ ચોથો છે એમાં આપણે ભાગ બીજો આવ્યા. પહેલા ભાગમાં સરસ મજાની વાર્તા અને સરસ મજાનું ગીત હતું. બધાએ સાંભળ્યું ને? વાહ, સરસ છો. કે કયું ગીત હતું ખબર છે બધાને? તો કયું હતું? તો કે ડટણ આવ્યું, બટણ આવ્યું, ભાગો રે ભાઈ ભાગો. સરસ મજાનું એ આપણે ગીત, ભાગો રે ભાઈ ભાગો, ડટણ આવ્યું, બટણ આવ્યું. પછી ઊંચેથી તો કાબુ પડ્યું, પીઠ મારી ભાંગી ગઈ, ભાગો રે ભાઈ ભાગો. તો આ સરસ મજાનું આપણે કવિતા, સરસ મજાની બધાને ગીત બધાને ગયું હશે. પછી બીજું ગીત હતું કે અચર આવે કચ્છર આવે, મોટા મોટા મચ્છર આવે, હિંચકા ખાવ તો શું થાય? તો કે હિંચકા ખાવ તો ચક્કર આવે. પહાડ છે કે પહાડમાંથી તો મોટા મોટા પથ્થર આવે, સસલાઓનું તો લશ્કર આવે, અચ્છર આવે કચ્છર આવે. તો આ પણ સરસ મજાનું ગીત બધા બાળકોએ સાંભળ્યું, બધાને ગયું. પછી જો કે ભાગો રે ભાઈ ભાગો, એના પરથી સરસ મજાની મેં કઈ વાર્તા કરી હતી? તો કે વિકટ શસલું. તો સરસ મજાની આ વાર્તા પણ બધાને ખૂબ જ ગમી હશે. હવે આપણે એ જ રીતે સરસ મજાની આપણા પાઠ્યપુસ્તકને આધારિત વાર્તા છે. કઈ વાર્તા છે? તો વાર્તાનું નામ છે સિંહ સાહેબની પૂંછ. તો જંગલનો રાજા છે, તો જંગલના રાજાને તો બધા શું કહે? સિંહ સાહેબ જ કહે ને, કારણ કે જંગલનો રાજા છે. આપણે શું કહીએ સિંહને? જંગલનો રાજા કહીએ છીએ. તો કે સિંહ છે એ તો જંગલનો રાજા છે, કારણ કે એક આપણે કહીએ ને, આપણે પણ જો તમારે તમારી બધા જો તમારા વિદ્યાર્થીઓ હોય તો એમાં પણ એક મોનિટર હોય. શું કહે? એને મોનિટર રાખવામાં આવે છે, કારણ કે એ ક્લેવર છે અને બધી રીતે એ બધું સંભાળી શકે એમ છે. તો એવી રીતે સ્કૂલમાં પણ જો આપણે પ્રિન્સિપાલ હોય તો પ્રિન્સિપાલનું કામ શું છે? તો કે સ્કૂલ સંભાળવાનું. તો બધી રીતે સરસ મજાની સ્કૂલ સંભાળી દે છે. તો આજે આપણે સરસ મજાનું આપણે જંગલનો રાજા સિંહ શું કામ કહેવાનું? તો કે તે જંગલને સંભાળી શકે છે, જંગલનું બધું રાજ એના ઉપર છે, એટલે આપણે જંગલનો રાજા કહીએ છીએ. એમાંય કહેવાય સિંહ સાહેબ. તો જંગલનો રાજા છે એને સાહેબ કહેવામાં આવ્યો છે, કારણ કે એ શું છે? તો કે આખા જંગલનું રાજ કરે છે, આખા જંગલમાં તે પોતે ફરી શકે છે, કોઈ એનાથી ઉડતું નથી. એ નીડર છે, એ જેનામાં ડર નથી તે શું કહેવાય? તો કે નીડર. તો આ રીતે આજે આપણે વાર્તા સરસ મજાની કહેવાની છે, સિંહ સાહેબની પૂછ. એક સરસ મજાનું મોટું જંગલ હતું. તો કે જંગલનો રાજા તો કોણ છે? તો આપણે બધાને ખબર છે કે જંગલનો રાજા તો સિંહ છે, બરોબર? તો મેં તમને વાત કરી એમ કે જંગલનો રાજા કોને કહેવામાં આવે છે? તો કે સિંહને. તો કે એ તો જાતે શિકાર કરી શકે છે, એને કોઈના ઉપર જરૂર પડતી નથી. તે તો જંગલમાં રમે, જંગલમાં ફરે અને જે કાંઈથી એને મળે, તો કે સસલું હોય, બકરી હોય, ઘેટા હોય, પછી નાના નાના બીજા પ્રાણીઓ હોય એને મારીને ખાઈ શકે છે, કારણ કે એ તો જંગલનો રાજા કહેવાય છે. એનાથી બધા ડરે છે, એ કોઈનાથી ડરતો નથી. એને તો ભરપેટ જમે અને બાકીનું વધ્યું હોય એ એક શિયાળ ખાઈ જાય. જો જંગલનો રાજા છે એ તો સાહસી, નીડર અને એને કોઈ પણ જાતનો ડર નથી. એટલે એ તો જંગલમાં ફરે અને જંગલમાં ફરી અને પોતાનું ભોજન કરી લે છે. પણ સિંહ છે એ કેવું હતું? તો કે સિંહ તો છે એ આળસુ હતું, એનામાં તો ઘણી બધી આળસ હતી, કારણ કે એને છે શું કરવાનું? એને કંઈ કામ જ કરવું નહોતું. એટલે શું કરે કે સિંહ છે જે ખાઈ લે અને એમાંથી જે વધે, શિકાર કરતા જે વધે, એ શું કરે? સિંહ ભાઈ ખાઈ જાય. પછી તો શું થયું કે સિંહને શિયાળને પણ ખૂબ જ મજા આવી ગઈ, કારણ કે એને પણ શિકાર કરવાનું જવું પડતું. એને પણ એ જગ્યાએ સિંહ બેસે છે ત્યાં પોતે બેસી અને શિકાર કરી લે, કારણ કે સિંહને તો
જવું પડતું હતું આખા જંગલમાં શિકાર શોધવા માટે, પણ શિયાળ છે આળસુ બની ગયું હતું એને, તો સિંહનું જે વધેલું હોય એ ખાવાની ખૂબ જ મજા આવી ગઈ એને, તો કશું જ કરવાનું નહીં, એને જમવાનું જ મળી રહેતું. તૈયાર જમવાનું તો સૌને ગમે ને, હા જો તમને પણ ગમે જો બધા આ પડી શું કામ, કારણ કે આપણે મમ્મી સરસ મજાનું જમવાનું બનાવે છે. હમણાં તમને કે જોઈએ કે ચાલ શાક ઉગાડ, તો શું કહેશો કે અરે મમ્મી આ તે કંઈ મને આવડતું હશે, તમને ગમશે નહીં, તમે રોટલી ખાઈ લેશો. કારણ કે એક દિવસ મમ્મી બહાર ગઈ હોય અને મમ્મીએ કીધું હોય કે બેટા આનું આમ કરી નાખજે, તો તમે કરશો નહીં, તમે ઘી ગોળને રોટલી ખાઈ લેશો ત્યારે ખાઈ લેશો. પણ મમ્મી કે બેટા આજે મને મજા નથી, હું ઘી ગોળ રોટલી ખાઈ લઈશ, તો આપણે શું કહેશું ના પાડશું. તો એવી રીતે સિંહને પણ શિકાર મળી જતો, અને શિકાર મળે એટલે એનું વધેલું શિયાળ ખાઈ જતું હતું. શિયાળ કેવું બની ગયું હતું, આળસું બની ગયું હતું, અને એને તો ખૂબ જ મજા પડી ગઈ. સિંહ તો પછી ધીમે ધીમે ઘરડો થવા લાગ્યો, કારણ કે વૃદ્ધ માણસ હોય એ પણ કામ ન કરી શકે એવી રીતે સિંહ છે એ પણ ધીમે ધીમે ઘરડો થવા લાગ્યો. જંગલમાં રખડી ના શકે, એને ભોજન મળતો નહીં, અને એની જે શક્તિ હતી એ વહી ગઈ હતી. કારણ કે જમીએ નહીં તો શક્તિ તો વહી જાય. આજે આપણે પણ જો 2-3-4 ન જમીએ તો આપણે પણ કેવા થઈ જાય, શક્તિ વગરના. એટલે સિંહ છે એ ઘરડો થઈ ગયો, એને શિકાર કરવાની હિંમત નહોતી, અને પોતે ન ખાવાથી કેવો થઈ ગયો હતો, ખૂબ જ નબળો પડી ગયો હતો. એનામાં જરાય ક્યાંય જવાની શક્તિ નહોતી. સિંહ અને સિંહ 3-4 દિવસ તો ખૂબ જ ભૂખાર્યા, પણ શું કરે, કારણ કે સિંહ તો જતો નહીં, અને શિયાળ કેવું બની ગયું હતું, શિયાળ તો આળસું બની ગયું હતું, એટલે એને પણ જવું ગમતું નહીં. તો બંને છે 3-4 દિવસ તો ભૂખાર્યા. શિયાળ છે એ કેવું પ્રાણી કહેવાય છે, લુચ્ચું પ્રાણી. તો જુઓ, એક દિવસ શિયાળે જોયું કે દૂરથી એક સસલો આવતો હતો. શિયાળે સિંહને કીધું કે જો આપણે તો કેટલા દિવસ ત્યાં ખાધું નથી, હવે આપણે ખોરાક તો મેળવવો જ પડશે, તો આપણે એક યુક્તિ કરીએ કે દૂરથી એક સસલું આવે છે તો એનો આપણે આ શિકાર કરી લઈએ. એને સમજાવ્યું કે થોડી વારમાં મરવાનું તમે નાટક કરી નાખો, અને સસલાનો આપણે શિકાર કરી લેશું. શિયાળની વાત માનીને સિંહ તો હૈલા તૈલા વગરનો એમનામ સ્થિર સૂઈ ગયો. પછી શું થાય છે, શિયાળ તો ખોટું ખોટું રોતું જાય, અને સિંહ ઉપર પાંદડા નાખતું જાય. શિયાળ ઈ કરે અને ફટાફટા રોઈએ રાખે, અને એના ઉપર આમ કરી અને પાંદડા નાખતું જાય. એવામાં શું થયું, સૂકા પાંદડા ગોતી ગોતી અને સિંહ ઉપર નાખતા જાય. સસલાથી એ પૂછ્યું કે શિયાળભાઈ તમે આ શું કરો છો, શા માટે તમે રડો છો, એ કે તમે આ શું કરો છો, સિંહ ઉપર શું તમે પાંદડા નાખો છો, તો કે તમને દેખાતું નથી, એ કે તો કે સિંહ તો મરી ગયો છે, એ કે તું પણ અહીંયા આવો, રાજાજીને દાટવામાં મદદ કરી, કે સિંહ તો એ કે મરી ગયો છે, એ કે પણ તું એ કે અહીં આવો, મને મદદ કર અને રાજાજીને આપણે દાટી દઈએ. શું કામે રાજાજી કહેવામાં આવ્યા છે, તો કે સિંહ એ જંગલનો રાજા છે, તેથી એ કે તને કંઈ દેખાતું નથી. પછી આ રીતે બંને, તો સિંહ તો છે એ મરી ગયો એનું નાટક કરે છે, સસલું છે એના ઉપર સૂકા પાંદડા નાખવા, શિયાળ છે સૂકા પાંદડા નાખવા મળ્યું. એવામાં સસલું આવે છે. સસલાને થયું કે મરેલા સિંહ માટે શિયાળભાઈ દુઃખી થાય એવા નથી, કે કારણ કે સસલું છે એ કહે છે કે શિયાળ તો લુચ્ચું પ્રાણી છે, સિંહ મરી ગયો હોય અને શિયાળ કંઈ દુઃખી થાય ખરું, કે આ વાત તો ખોટી છે, આ કંઈ નાટક લાગે છે, નક્કી કંઈક આમાં તો ગડબડ છે જ. તો કે શું કહે છે, સસલો થોડી વાર સુધી પડેલા સિંહને બરાબર જોતો રહી ગયો, કારણ કે સિંહ છે એ આવી રીતે મરી જાય, અને સસલું એ કે શિયાળ છે એને આ મદદ કરે એવો નથી, શિયાળ લુચ્ચું પ્રાણી છે. એટલે સસલાએ નક્કી કર્યું કે આમાં કંઈક ભેદ લાગે છે, હું પહેલાં એ કે બરોબર ચકાસી લઉં કે સિંહ મરી ગયો છે કે કેમ. તો સસલો તો થોડી વાર એમને બેસી દે છે, અને શિયાળે કહ્યું કે તમારે કંઈક ભૂલ થાય છે. શિયાળને એને કીધું કે કંઈક તમારી ભૂલ થાય છે, સિંહ મરી જાય એટલે એનું ફક્ત શરીર જ પકડ થઈ જાય, તો કે એની પૂંછડી તો હલે જ, કે આપણામાં નિયમ છે પ્રાણીઓમાં કે જે પ્રાણી મરી જાય
એને શરીર રોકડ થઈ જાય, પણ ઉછળી તો શું થાય, ઉછળી તો હેલે જ કરે, પણ સિંહની તો ઉછળી હતી નથી. અને સિંહ પણ આમ નામ મરેલો હોય એવું છે કે આ તમારી કંઈ ભૂલ છે, સિંહ મરેલો લાગતો નથી. તો કે સિંહ એટલું ફક્ત શરીરે જ અકડ્યું છે. જો સિંહ રાજાની ઉછળી તો જરાય હતી નથી કે ખોટું ખોટું સૂતેલો સિંહ આ બધું સાંભળતો હતો અને આ બધું સિંહને સંભળાતું હતું, એટલે એને તરત ઉછળી હલાવવાનું શરૂ કરી દીધું. અને સસલાની સાચી વાતની ખબર પડી ગઈ કે તરત સિંહ તરત ત્યાંથી ભાગી ગયો, કારણ કે એને આ વાતની સાચી ખબર પડી ગઈ કે આ લોકો બંને નાટક કરે છે. અને સસલાએ શું કહ્યું, ત્યાંથી માર અમાર ભાગી નીકળે છે. અને સિંહ અને સસલા ફરી કોઈને ફસાવવાની રાહ જોતું બેસી ગયું. તો આ વાર્તા સરસ મજાની વાર્તા છે. તો આ વાર્તા ઉપરથી તમને શું બોધ મળ્યું? તો આપણને બોધ મળે છે કે કોઈના આધારિત આપણે રહેવું જોઈએ નહીં, આપણે જાતે જ આપણે બધું કરવું જોઈએ. જો આપણે મમ્મી કે આજ મને આ આવડતું નથી, મમ્મી તું લેસન કરી દે ને, તો ઈ લેસન કરેલું તમને આવડશે ને આવડશે, કારણ કે ઈ લેસન કોને કરી દીધું છે, ઈ લેસન તો મમ્મીએ કરી દીધું છે, એટલા માટે તમને નહીં આવડે. પછી કે આ બોધ ઉપર કહે છે કે આપણે જાતે જ તૈયાર થવું જોઈએ, કારણ કે જો સિંહ છે એ તૈયાર થયેલો હતો, શિયાળ છે કોના ઉપર હતો, સિંહ ઉપર હતો, એટલે શિયાળ ભૂખ્યું રહ્યું, સિંહ ભૂખ્યો રહ્યો તો સિંહને શિયાળને પણ શું થયું, ભૂખ્યું રહેવું પડ્યું. એટલે આપણે કોઈના ઉપર આધારિત રહેવું જોઈએ નહીં, આપણું કામ આપણે જાતે જ કરવું જોઈએ. બધાને આવડી ગઈ સરસ મજાની વાર્તા સાંભળવી ગઈ ને, વાહ સરસ, જો કેવી સરસ મજાની વાર્તા હતી, સરસ મજાની બાળકોને તો આ વાર્તા ખૂબ જ ગમી. તો મેં તમને એ સિંહની અલગ પણ વાર્તા કહી હતી, આજે આપણા પાઠ્યપુસ્તકના આધારિત સરસ મજાની વાર્તા કહી. હવે એમાં શું કહે છે કે સિંહ સાહેબની પૂછ છે, એનાથી આપણે એ વાર્તા ઉપરથી પ્રશ્નના જવાબ, ખાલી જગ્યા અને આપણે સાચા ખોટા કરવાના છે. તો જો કે સાચા વિકલ્પ પસંદ કરી પ્રશ્ન તમારો પહેલો આવે છે, પ્રશ્ન પહેલો કે ખાલી જગ્યા પૂરો, અહીંયા પ્રશ્ન એ ખાલી જગ્યા પૂરો, ત્યાં તમારે વિકલ્પ આપેલા છે, એમાંથી તમારે શોધી અને લખવાનું છે આ રીતે, બરોબર. તો તમારી પહેલી ખાલી જગ્યા છે એમાં શું છે, તો ખાલી જગ્યા પહેલી છે કે ખાલી જગ્યા જાતે શિકાર કરતો હતો, શિયાળ કે સિંહ કોણ જાતે શિકાર કરતું હતું, તો તમે બધાએ વાર્તા તો સાંભળી ને, વાહ સરસ વાર્તા સાંભળી, એમાં કોણ જાતે શિકાર કરતું હતું, તો કે સિંહ. તો તમારી ખાલી જગ્યામાં તમે શું લખશો, તો એમાં આપણે લખવાનું થશે સિંહ. તો તમારી ખાલી જગ્યામાં પહેલી ખાલી જગ્યા છે એમાં લખી નાખો દરેક સિંહ, સિંહ છે એ જાતે શિકાર કરતું હતું, શિયાળ તો એનું વધેરું ખાતું હતું. પછી બીજી ખાલી જગ્યા છે, એક મોટું ખાલી જગ્યા હતું, તો કે રણ કે જંગલ, તો આ વાર્તા આપણે ક્યારે કહી હતી કે એક મોટું જંગલ હતું, તો એમાં આપણે બીજી ખાલી જગ્યામાં શું લખશું, તો એમાં આપણે લખવાનું થશે જંગલ. તો આ તમારી બીજી ખાલી જગ્યામાં તમારે આ રીતે લખી લેવાનું છે. પછી ત્રીજી ખાલી જગ્યા શું છે, કે સિંહના શિકારમાં બાકી વધ્યું ઘટ્યું હોય તે ખાલી જગ્યા ખાઈ જતું હતું, કોણ ખાઈ જતું હતું, તો કે વરુ કે શિયાળ, તો કોણ ખાઈ જતું હતું, તો એમાં આવશે શિયાળ, આપણી વાર્તામાં છે શિયાળ, તો અહીંયા તમારે લખવાનું છે શિયાળ, બરોબર. હવે તમારી ચોથી ખાલી જગ્યા છે, ચોથી ખાલી જગ્યામાં શું છે, તો કે સિંહ ખાલી જગ્યા થઈ ગયો હતો, ઘરડો કે માંદો, તો સિંહ માંદો પડ્યો નહોતો, એ શું થઈ ગયો હતો, તો કે ઘરડો. તો તમારે ખાલી જગ્યામાં લખવાનું ઘરડો. તો આ તમારી ખાલી જગ્યા થઈ ગઈ. હવે શું છે કે પાંચમી ખાલી જગ્યા છે, કે શિયાળે જોયું કે દૂરથી એક ખાલી જગ્યા આવતો હતો, તો કોણ આવતું હતું, બળદ આવતો હતો કે સસલો આવતો હતો, કોણ આવતું હતું, તો એમાં આપણે છે વાર્તામાં કોણ, તો કે સસલો. તો તમારી પાંચમી ખાલી જગ્યામાં તમારે લખવાનું છે સસલો, દૂરથી એક સસલો આવતો હતો, બરોબર. હવે તમારે છઠ્ઠી ખાલી જગ્યામાં લખવાનું થશે
કે તમારી કઈ ખાલી જગ્યા થાય છે મજા કે ભૂલ તો વાર્તાના એન્ડમાં આવેલું હતું કે સસલો કહે છે કે શિયાળ ભાઈ તમારી કઈ ભૂલ થાય છે આપણે માં લખશું ભૂલ તો આ તમારી ખાલી જગ્યા છે એમાં તમારે લખવાનું ભૂલ હવે આવશે તમારે આપેલા છે સાચા ખોટા તમારે કરવાના છે પ્રશ્ન તમારો આવશે બે પ્રશ્ન ક્રમ બે નીચેના સાચા ખોટા લખો આ તમારો પ્રશ્ન સાચા સામે જાય અને ખોટા સામે ચોકડી કર આ રીતે તો તમારું પહેલું છે પહેલું વાક્ય શું છે તો તમારે પહેલું વાક્ય જોવાનું છે પહેલા વાક્યમાં સિંહ અને શિયાળ સસલાને ખાઈ ગયા તો ખોટું છે સસલું છે ત્યાંથી શું થઈ જાય છે તો ત્યાંથી ભાગી જાય છે તો આ તમારું પહેલું વાક્ય ખોટું પછી શિયાળે સિંહની પૂંછડી હલાવી તો ખોટું સિંહ છે જાતે જ પૂંછડી હલાવવા માંડ્યું હતું તો અહીંયા આવશે ખોટું ત્રીજું છે ત્રીજું વાક્ય તમારું આવશે કે શિયાળ જંગલનો રાજા હતો જંગલનો રાજા કોણ કહેવામાં આવે છે તો કે સિંહ તો અહીંયા પણ આવશે તમારે ચોકડી પછી ચોથું વાક્ય છે કે સિંહ ભૂખથી મરી ગયો તેથી શિયાળ ખૂબ રડ્યો તો સિંહ ભૂખથી મરી ગયો નહોતો એને તો નાટક કહ્યું હતું તો એ વાક્ય પણ શું આવશે તો કે ખોટું પછી પાંચમું આવશે પાંચમું છે કે સિંહ અને શિયાળને બહુ ભૂખ લાગી હતી તો સાચું આવે છે પછી છઠ્ઠામાં આવશે કે શિયાળે સસલાને મળવા ગયો તો મળવા ગયો તો ના મળવા ગયો નહોતો તો અહીંયા આવશે ચોકડી પછી સાતમું છે સાતમામાં છે કે શિયાળે સસલાને સિંહ અને શિયાળ બહુ ભૂખ લાગી હતી પછી શિયાળ સસલાને મળવા ગયો પછી અહીંયા પેલું છે સિંહ અને શિયાળ સસલાને ખાઈ ગયા તો ખોટું શિયાળે સિંહની પૂંછડી હલાવી એ ખોટું ત્રીજું શિયાળ જંગલનો રાજા છે તો એ પણ ખોટું પછી સિંહ ભૂખથી મરી ગયો તેથી શિયાળ ખૂબ રડ્યું તો એ પણ ખોટું પછી સસલું સિંહને જોઈને ભાગી ગયું તો સસલું સિંહને જોઈને ભાગી ગયું નહોતું કારણ કે સિંહ છે એને મરવાનું નાટક કર્યું પછી તે ભાગી ગયું તો અહીંયા આવશે ખોટું છઠ્ઠું આવે છે એમાં તમારે સાચું કરવાનું છે હવે સાચું છે સાતમું કે શિયાળ સસલાને મળવા ગયો તો ખોટું આઠમું તો અહીંયા આવશે આઠમામાં શિયાળ શિકાર કરી ખાય છે ખોટું તો અહીંયા તમારે સાચા ખોટા લખી લેવાના છે હવે તમારો પ્રશ્ન તમારો ત્રીજો છે કે એક જ શબ્દમાં જવાબ લખો આ પ્રશ્ન ક્રમ ત્રણ એક જ શબ્દમાં જવાબ લખો પ્રશ્ન તમારો ત્રીજો કે એક શબ્દમાં જવાબ લખો અહીંયા સમસ્યા ને એટલે અહીંથી લખું છું પ્રશ્ન ત્રીજો એક શબ્દમાં જવાબ લખો તો પહેલું શું છે તો પહેલું છે કે કોણ ઘરડું થઈ ગયું હતું તો કોણ ઘરડું થઈ ગયું તો એમાં આવશે સિંહ તો આપણો જવાબ આ લખવાનું થશે સિંહ ઘરડો થઈ ગયો હતો પછી બીજું છે કે કોનામાં જાતે શિકાર કરવાની શક્તિ નહોતી તો કોનામાં જાતે શિકાર કરવાની શક્તિ નહોતી તો કે સિંહમાં પછી જાતે શિકાર કરવાની શક્તિ ન રહી હતી તો અહીંયા પણ આ કહેવામાં આવશે સિંહ કારણ કે સિંહ ઘરડો થઈ ગયો પછી એને જાતે શિકાર કરવાની શક્તિ રહી નહોતી પછી ત્રીજું કે શિયાળ સિંહ
પશુ નખતો હતો તો એમાં આવશે પાંદડા. ચોથું આવશે, ચોથું છે કે સિંહની હલતી પૂંછડી કોણે જોઈ તો સસલાએ. કારણ કે સિંહ છે એ મરી ગયેલું નાટક કરતો હતો પણ સસરાએ કીધું કે સિંહની પૂંછડી હલવી જોઈએ, સિંહ અક્કર થઈ જાય પણ પૂંછડી તો હલે. ત્યારે સિંહ છે એ વાત સાંભળી અને પૂંછડી હલાવેલું ત્યારે કોણ જોઈ જાય છે તો કે સસલું. હવે આવશે તમારું પાંચમું છે, સાચી વાતની ખબર કોને પડી ગઈ તો સસલાને. પછી છઠ્ઠું તમારે આવશે, છઠ્ઠામાં છે કે કોની વાત સાંભળી સિંહ પૂંછડી હલાવવા લાગ્યું તો એમાં પણ આવશે સસલાની. સાતમું આવશે, સાતમું વાક્ય છે કે નાટક કરવાનું કોણે કહ્યું હતું તો એમાં આવશે શિયાળે નાટક કરવાનું કીધું. કારણ કે ઘણા દિવસ ત્યાં બંને ભૂખ્યા હતા એટલે એને કીધું કે તમે નાટક કરો, સસલું છે દૂરથી આવે છે એટલે આપણે નાટક કરીએ એટલે શિયાળે કીધું અને સિંહ છે એ સૂઈ જાય છે. સિંહ મર્યો નથી તેની કોને ખબર પડી ગઈ હતી તો કે સસલાને. આ તમારે પેજ નંબર અહીંયા તમારા થશે 52મું, તમારો ભાગ બીજો છે આ વાર્તા સિંહ સાહેબની પૂછનું. હવે આપણે પ્રશ્ન આવશે ચોથો, પ્રશ્ન 4 છે એ ફરીથી જ્યારે નેક્સ્ટ વિડીયોમાં બતાવવામાં આવશે ત્યારે હું તમને કહીશ. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, દરેકે પેજ નંબર 52 સુધીનું તમારે વર્ક કરી લેવાનું છે, સરસ મજાનો વિડીયો સાંભળવાનું છે અને વિડીયો સાંભળી અને સરસ મજાની આ વાર્તા છે સાંભળી લેશો એટલે તમને પ્રશ્નના જવાબ ખાલી જગ્યા બધું સરસ મજાનું આવડી જશે. બરોબર, બધાને જય શ્રી કૃષ્ણ.